જુઓ ખેડૂત મિત્રો, આ છે સાગર લક્ષ્મીનો 301 નંબર કપાસ. આપણે જેમ કહેતા હતા વિડીયોના માધ્યમથી કે ભાઈ એવી વેરાયટી છે 301 નંબરની કે આવનારા ભવિષ્યની માલિપા, જેમ તમે રાશિમાં લાઈન માર્યા હતા, જેમ તમે એટીએમમાં લાઈન માર્યા હતા, જેમ તમે સંકેતમાં લાઈન માર્યા હતા, એવી જ રીતે આમાં પણ તમારે લાઈનમાં રહેવું પડશે. આ જે વેરાયટી છે આ દિવાળી પછીના 2 મહિના પછીનો કપાસ છે. તમે એનો ફાલ જોવો ઠેઠ સુધી, એ સમયે પણ એવા ઝીંડવા છે, ફાલ ઉતાર્યો છે, વીણ્યો છે, છતાં પાછો ફાલ નવો ફાલ આવ્યો છે અને એટલો બધો ફાલ બેઠો છે કે એની કોઈ તમે વાત પૂછોમાં. દિવાળી પછી પણ જો 2 મહિને કપાસ આવો લીલો સમ અને કેરી જેવો રહેતો હોય તો આપણે બીજી વેરાયટી કરવાની શું જરૂર છે, અથવા તો બીજી વેરાયટીના શું આપણે કાળા બજારમાં આપણે ભાવ આપી અને લેવી જોઈએ કે ભાઈ 860 રૂપિયાનો ભાવ છે તો કાંઈ આપણે એનો 1000 રૂપિયા કે 1500 કે 2000 રૂપિયા દેવાનું કોઈ મહત્ત્વ નથી. આ વેરાયટી આપણને દિવાળી પછી 2 મહિના પછી જો આ રીતનો આપણને ફાલ આવતો હોય અને આને આપણે જો 2-3 દવાના હરકા વ્યવસ્થિત છંટકાવ આપી શકતા હોય તો આપણું જે શિયાળાનો જે પાક છે કે કપાસ કાઢીને પછી નવો ફાલ કરવા આપણે પાક કરતા હોય એની જગ્યાએ તમે જુઓ, આનો તમે ફાલ જુઓ, એની ઊંચાઈ જુઓ અને ઊંચાઈ ઉપર જઈને તમે ઠેઠ સુધી સાપા તમે જુઓ, ના બનતા ઝીંડવા તમે જુઓ, એક ઠેકાણેની લાગટ આખા ફીણની માલી પાસે તમે જુઓ, નવો કપાસે ખુલી ગયો છે, નવી પાછી વીણીએ કરવાની છે, છતાંય ઉપર સુધી ઠેઠ સુધી ઝીંડવા છે. તો આ ઠેઠ ઉપર સુધી ઝીંડવા છે, પાછો ઉપર નવો ફાલે આવી ગયો, જુઓ ઝીંડવા તમને બતાવી છે ખેડૂત મિત્રો, બરાબર છે. તો આ ખાસિયત છે 301 નંબર કપાસની. જુઓ તમે આ ઠેઠ ઉપર સુધી છે, ના ફાલ આવી ગયો છે, અહીંયા ઝીંડવા બની ગયા છે, બરાબર છે. હવે આવો કપાસ થતો હોય 301 નંબર તો શું કામ આપણે બીજી વેરાયટીમાં કાળા બજારમાં પૈસા દેવા જોઈએ, બરાબર છે. એમાં પણ આપણે એમાં કપાસ જ તમને કહું, કપાસ જ આવવાના છે, લાંબી હારમાં તમને કહું બેસે છે. જુઓ તમે આ લાગટ તમને કહું નવો ફૂટી ગયો છે, જેમ તેમ ફૂટ્યો છે આ કપાસ. આની આપણને ઉત્પાદન ક્ષમતા કહેવાય, આપણને આનું ઉત્પાદન આવે, ડાળું ફૂટી છે તો એ ડાળું જે ફૂટી છે એમાં પણ તમને કોઈ નવો ફાલ છે. આ લાગટ તમે છોડવા જુઓ, તમે એની ઊંચાઈ જુઓ, સાપા ગણો, તમે ફૂલડા ગણો, તમે નીચે વીણાઈ ગયેલો છે છતાંય પાછી નવી વીણ આવી છે, આ હેઠો ઢળી ગયો છે, તમને કોઈ ભાંગ્યો નથી, છતાંય તમે જુઓ કેટલું ઉત્પાદન આપશે. જો આ ફાલ તો તમે જુઓ લસકા લૂમ ફાલ આવી ગયો છે. આવી વેરાયટી કરવાથી આપણને ફાયદો મળે, 2 રૂપિયા આપણને હાથમાં વધે. બાકી સિરીઝ જુઓ તમે આની, 1, 2, 3, 4, 5, 6 હાથ, બરાબર લાગડ તમને કોઈ 5-5 હાથ હાથની સિરીઝ લાગી ગઈ છે. આ કોઈ પેલી વીણીનો કપાસ નથી, દિવાળી પછી 2 મહિનાનો કપાસ છે, બરાબર છે. આવા તો અઢળક ફીલ્ડો છે અને ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ કર્યો હતો એ ખેડૂત મિત્રોએ તો બધા ટોટલ મિત્રોએ તો સાગર લક્ષ્મીનો 301 નંબર કપાસ નોંધાવેલો છે. અને આ વસ્તુ અત્યારે કદાચ તમને તમારા નજીકના વિસ્તારમાં મળી જશે 100%, બરાબર છે. ન મળે તો તમે તારે નંબર આપણે આપ્યો છે 94-68-63-19-11 નંબર ઉપર કોલ કરજો, તમે તારે તલાજા તમે તારે, બરાબર છે. હજી માલની સપ્લાય થઈ નથી પણ આવશે, એટલે બધા જ ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી કહેવા માટે ભાંગી પીડ્યો. જુઓ તમે આ તમે જુઓ, એમાં ઝીંડવા તમે જુઓ, ઉઘડી ગયેલા છાપા એ તમે જુઓ, બરાબર છે. એની વીણી તમે વીણવાની માટેની તમે જુઓ કેવી રીતનું વીણી શકાય છે આરામથી, તમને કહો ટોપ મસ્ત અને ટોપ કપાસ છે, બરાબર છે. દિવાળી પછી 2 મહિને આ કન્ડિશન છે, દિવાળી પછી આપણે એવરેજ બધા કપાસ દિવાળીએ નીકળી જાય છે, કાળા બજારમાં લીધેલા કપાસ દિવાળીએ નીકળી જાય છે. તો આ વેરાયટી તમને કહું ટોપ ઊભી છે, ઝીંડવા બીંડવા એટલા ખુલવામાં કેવું સરસ છે, રૂ વીણવામાં એવી મજા આવે એવી વાત છે, ગોટા તરત હાથમાં જ આવી જાય અને ધોળું આભલા રેખું તમને કહું જાય, હુકાવાનું કોઈ નામ નહીં, લીલો ઘાસ કેરી રેખો તમને કહું કપાસ. આની માલિપા ફૂગનાશકના 3-4 સ્પ્રે થયા છે વ્યવસ્થિત રીતે, બરાબર. અને હરેક કપાસની વેરાયટીમાં કરવા જ જોઈએ ખેડૂત મિત્રો, બરાબર છે. આ તમે વેરાયટી જુઓ, તમે એના પાનાવળ જુઓ, તમે એના છાપાની બેહવાની સાઇઝ જુઓ, પડખે પડખે નજીક નજીક બેઠા છે, જુઓ લાગડ તમને કોઈ ઝીંડવા થઈ ગયા છે. હજી આ કપાસમાં ઝીંડવા છે, ફાલ છે નવો આવતો જાય છે અને વીણી લીધો છે અલગ, અત્યારે એમાં વીણી આવી છે એ પણ અલગ છે,
બરાબર છે, તમે ફાલ તો જો ઠેર ઉપર સુધી ફાલ જુઓ, આ પાંચ પાંચ કળીના જુઓ, જો આ પાંચ આ બીજા ફાલમાં તમને કોઈ પાંચ કળીને તમને કોઈ ઝીંડવાશે, લાગડ તમને કોઈ ઝીંડવાશે, બરાબર છે. આવી વેરાયટી કરવાથી આપણને એમાં ફાયદો મળે, આવી વેરાયટી કરવાથી બે પૈસાનું આપણને ઉત્પાદન મળે. બાકી કાંઈ 860 રૂપિયામાં મળતી વેરાયટી કાંઈ તમારે એને 1000 રૂપિયા કે 1500 રૂપિયા કે 2000 કે 2500 રૂપિયા દેવાની કોઈ જરૂરિયાત નથી. જો તમે આ લાગટ આ એક માથડું ઉપર છે કપાસ અને માથા બરોબર કપાસ એક નહીં, એમાં તમને કહો ઉપર સુધી ઝીંડવા સોંટી ગયા છે, લાગટ ઝીંડવા બાંધી ગયા છે. આવી વેરાયટી કરવાથી જ આપણને ખેડૂત મિત્રો ફાયદો મળે. ખેતી કા સાગર હિતેન્દ્રભાઈ પટેલિયા, રજાપજો, રામ રામ સીતારામ, જય માતાજી, જય મા ભગવતી, ભેળિયા વાળી માં સાઉન્ડા.